हेलो नमस्ते विद्यार्थी मित्रों, હું ચાલા રચના વાસુદેવની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 વિષય આસ્વાસ્યમાં આપણે પાઠ 12 નો જો આકૃતિ જાય તો પાઠનું નામ છે જો આકૃતિ જાય તો. એટલે કે આ વસ્તુ ખાલી થઈ જાય તો શું થાય, એમ જીવનમાંની અમુક વસ્તુ જો ઘટી જાય તો શું થાય, કેવા પ્રોબ્લેમ થાય, એના વિશે આપણે આ પાઠમાં જોવાનું છે. એટલે આપણે કોઈ પણ કાર્યની ક્ષમતા એટલે કે ઊર્જા, હવે ઊર્જા વગર આપણે કોઈ કાર્ય કરી શકતા નથી. જેમાંથી આપણને ઊર્જા મળે છે એ કાર્ય કરવાનો મુખ્ય સ્ત્રોત કહેવાય છે. ઊર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે, તો કે સૂર્ય. સૂર્ય ઉપરાંત લાકડું, કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પવન, વહેતું પાણી, સમુદ્રના મોજા વગેરે છે એ ઊર્જાના સ્ત્રોતો છે. તો હવે તમને વિચાર આવશે કે આ બધા છે એ ઊર્જાના સ્ત્રોત કઈ રીતે ગણાય, તો કે જો સૂર્ય છે બરાબર, સૂર્યથી આપણને શું મળે છે, તડકો મળે છે. લાકડું કોલસો છે એનાથી આપણને બધું વળતરને એના માટે આપણને ઉપયોગમાં આવે છે. પછી એવી રીતે સ્કૂટર, મોટરસાયકલ કે કામ ચલાવવામાં જરૂરી ઉર્જા એટલે કે પેટ્રોલમાંથી મળે છે. કેટલીક રિક્ષા, કાર અને બસ સીએનજી અને એલપીજી પણ ચાલે છે. બસ એ ટ્રક ડીઝલથી ચાલે છે, ટ્રેન કોલસાથી અને ડીઝલ કે વીજળીથી ચાલે છે. આમ દરેક કામ કરવા માટે કોઈ ઊર્જામાંથી ઊર્જા મેળવવાની જરૂર પડે છે. આજના યુગમાં માનવ વસ્તી વધવા સાથે વાહન વ્યવહાર પણ ખૂબ જ વધ્યા છે. લોકો સ્કૂટર, મોટરસાયકલ અને કારનો ઉપયોગ વિશેષ કરતા થયા છે. શું ક્યારે આપણે એવું વિચાર્યું છે કે વાહનનો ઉપયોગ કરીએ છીએ એ ખૂબ જ મોટા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલનો એમાં વગાડ થાય છે. અત્યારે આપણે જોઈએ છીએ કે ઘરમાં આપણે ચાર વ્યક્તિ હોય તો ચારે ચાર વ્યક્તિ છે એ અલગ અલગ વાહનો લઈને જાય છે. જેમ કે મોટા ભાઈ છે તો એ સર્વિસે જતા હોય તે પોતાનું બાઈક લઈને જતા હોય, પપ્પા છે તે પોતાની ગાડી લઈને જતા હોય ફોર વ્હીલર, ભાઈ કે બેન છે તો એ એક્ટિવા પોતાનું હોય તો એ લઈને જતા હોય બરાબર. એટલે ચારે વ્યક્તિ છે એ અલગ અલગ પોતાના વાહન લઈને જાય છે અને એમાં વપરાય છે શું, તો કે ડીઝલ અને પેટ્રોલનો વધારે વપરાશ થાય છે. જેથી કરીને આપણા દેશમાં પેટ્રોલની અછત ઊભી થાય છે અને આપણે પેટ્રોલ છે બહારથી આયાત કરવું પડે છે. પેટ્રોલનો વધારે પડતા ઉપયોગથી શહેરમાં પ્રદૂષણ પણ ખૂબ જ વધી રહ્યું છે. આજકાલ પ્રદૂષણના કારણે શહેરમાં આપણે જોઈએ છીએ કે શિયાળામાં વધુ પડતો ધુમ્મસ હોય છે, ઉનાળામાં વધારે પડતો તડકો અને ચોમાસામાં વધુ પડતો વરસાદ આવે છે. આ બધું છે એ શેના કારણે છે, ગ્લોબલ વોર્મિંગના કારણે ઊભું થાય છે. ગ્લોબલ વોર્મિંગ શેના કારણે થાય છે, તો કે પ્રદૂષણના કારણે. હવે જેટલા શહેરમાં વાહનો છે એ બધા અવાજ અને ઘોંઘાટ અને પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. તો કે આપણે ઘણી વખત બહાર જઈએ ત્યારે આપણે તમે માર્કિંગ કરજો કે બધા સિગ્નલ હોય છે અથવા તો કે રેલવે ફાટક હોય છે ત્યાં બધા ચાલુ વાહન બધા ઉભા રહી જાય છે. વાહન ચાલુ રાખીને બધા ત્યાં ઉભા રહી જાય છે, સિગ્નલ ઉપર હોય અથવા તો રેલવે ફાટક બંધ હોય તો ત્યાં વાહન ચાલુ રાખીને એમ. હવે એટલો સમય બધા વાહન જેટલા ઉભા હોય છે એ બધાનો એટલું પેટ્રોલ અથવા તો ડીઝલ ગણો તો કેટલું થાય, તો એ આપણે ત્યાં પેટ્રોલ અને ડીઝલનો વ્યય થઈ જાય છે. અને સાથે સાથે હવામાં હવા પણ આપણે પ્રદૂષિત કરી નાખીએ છીએ, જેના ધુમાડાથી ખૂબ જ મોટી દેશમાં ખૂબ જ મોટી જાનહાનિ થાય છે અને ઘણા એ ધુમાડાને હિસાબે કેન્સર જેવા અન્ય ઘણા રોગો પણ થાય છે. હવે ત્યાં ટ્રાફિકમાં એટલું બધા માણસોના વાહનો ટ્રાફિકના હિસાબે ખૂબ જ ધુમાડો ઉત્પન્ન થાય છે, જેના કારણે આજુબાજુમાં બધા રહેલા વ્યક્તિને શ્વાસમાં જાય છે અને શ્વાસ દ્વારા ફેફસામાં જાય છે, જેથી કરીને એનાથી રોગ ઘણા બધા થાય છે. એવી જ રીતે આપણે હવાનું પ્રદૂષણ કરીએ છીએ, પછી ઘોંઘાટ એટલે કે અવાજનું પણ પ્રદૂષણ કરીએ છીએ. બધા એકી સાથે હોર્ન વગાડતા હોય છે, અવાજ કરતા હોય છે, એ બધું છે એ વાહનમાં ઘોંઘાટનું પ્રદૂષણ કરે છે. એવી જ રીતે ઘણી રીતે પણ આપણે ઓલું કરતા હોય છે. જો આપણે વાહન વ્યવહાર માટે આ પ્રકારના ઇંધણનો કરકસરપૂર્વક ઉપયોગ નહીં કરીએ તો ભવિષ્યમાં વાહન વ્યવહાર બંધ થઈ જશે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું મુશ્કેલ બની જશે. જો આપણે તેનો અત્યારે સ્વયં રીતે ઉપયોગ નહીં કરીએ કે સાચવીને નહીં વાપરીએ તો ભવિષ્યમાં આ વસ્તુ છે એનું બંધ થઈ જશે અથવા તો ઓછું થઈ જશે, જેથી કરીને વાહન વ્યવહાર છે એ ઓછા થઈ જશે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં તકલીફ પડશે. ત્યારે પહેલાના જમાનામાં આટલા બધા વાહનો નહોતા, ત્યારે બધા ગાડામાં એમાં બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા. અત્યારે તો બધા શું કરે છે કે પોતે પોતાના વાહન દ્વારા જાય છે.
આપણે પેટ્રોલ અને ડીઝલ બચાવવા ટ્રાફિક સિગ્નલ આગળ વાહન ઊભું રહે ત્યારે એન્જિન બંધ કરવું જોઈએ અને એકાદ બે વ્યક્તિ માટે કારમાં જવાને બદલે બસનો ઉપયોગ કરવો જોઈએ. મેં તમને જેમ કીધું ને એમ કે જ્યારે ટ્રાફિક સિગ્નલ આપણે ઊભા હોય તો આપણે આપણું વાહન છે એ બંધ કરી દેવું જોઈએ જેથી કરીને પેટ્રોલ ડીઝલનો બચાવ થઈ શકે છે અને સાથે સાથે હવા પણ પ્રદૂષિત થતા બચે છે. ખનિજ તેલના વપરાશની સાથે વીજળી કે સૌર ઊર્જાનો ઉપયોગ પણ આપણે વધારવો પડશે. સૌર ઊર્જા ખૂટી ન જાય તેવી ઊર્જા છે, વળી તે સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. સૌર ઊર્જા એટલે કે સૂર્ય દ્વારા મળતી ઊર્જા છે, એનો ઉપયોગ આપણે કરવો જોઈએ. હવે તમે જોજો ઘણા આપણી આજુબાજુમાં સૌર ઊર્જા એટલે કે સૂર્ય દ્વારા મળતી ઊર્જા નો પણ ઘણા લોકો ઉપયોગ કરતા થયા છે. પેટ્રોલમાંથી પેટ્રોલ ડીઝલ કેરોસીન એન્જિન ઓઇલ વિમાન માટેનું ઇંધણ એલપીજી ગેસ ડીઝ વગેરે મળે છે. આપણા વડવાઈઓ રસોઈ માટે છાણા હવે અત્યારે આપણે બધાના ઘરે ઘરેલ ગેસ થઈ ગયા છે. જ્યારે પહેલાના જમાનામાં બધાય છે એ લાકડા અને ચૂલા ઉપર રસોઈ બનાવતા, જેમાં લાકડા અને સૂકા પાંદડાનો કચરો એ બધાથી રસોઈ બનાવતા અને છાણા ખાતા હતા, જે છાણા બાળીને રસોઈ બનાવતા હતા. પણ અત્યારે બધાના ઘરે ઘરે જે આ ગેસ છે એ બધા ગેસ ઉપર રસોઈ બનાવતા થયા છે. ઊર્જા સ્ત્રોત કોલસો ખનિજ પેટ્રોલ કુદરતી ગેસ તેનો કરકસર પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જો આપણે તેનો કરકસર પૂર્વક ઉપયોગ નહીં કરીએ તો ભવિષ્યમાં તેની અસર ઉભી થાય છે. બરાબર, અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. ફરી મળીશું આ પાઠના પ્રશ્ન જવાબ સાથે. થેન્ક યુ.